સુરતના કાપડ વેપારીઓની સંસ્થા ફોસ્ટાની 12 વર્ષની ચૂંટણી યોજાઈ છે। 41 રિએક્ટરો માટે 55 ઉમેદવારો મેદાને છે, તો 636 મતદારો 41 રિએક્ટરોની ચૂંટણી લેવાશે। દેશની સૌથી મોટી કાપડ માર્કેટની સંસ્થા ફોસ્ટાની 12 વર્ષ શનિવારે 41 ડિરેક્ટરો માટે ચૂંટણી યોજાઈ છે, જેમાં 636 મતદારોનું વિકાસ પેનલમાં 41 અને એકતા પેનલના 10 મળી કુલ 50 ઉમેદવારો માટે મત આપ્યા છે। ફોસ્ટાની ચૂંટણી સમિતિ વિકાસ પેનલના 41 અને એકતા પેનલના 10 ઉમેદવારો મેદાનમાં છે અને તેઓ છેલ્લે સુધી તેમના નિર્ણય પર અડગ રહ્યા છે, એટલે હવે ચૂંટણી યોજાઈ છે। એકતા પેનલ 3 લેટર લખીને વિરોધ નોંધાવ્યો હતો। વિકાસ પેનલે પ્રચાર બેનરો લગાવ્યા, ક્રમે પ્રમાણે ઉમેદવારોના નામ બેલેટ પર લગાવવામાં આવ્યા છે અને નામાંકન નંબરમાં ફેરફાર નહીં કરવા પત્ર લખ્યો હતો, પરંતુ એકતા પેનલે આક્ષેપ કર્યો છે કે તેમને રિસીવ કોપી પણ અપાઈ નથી। ચૂંટણી સમિતિ અધ્યક્ષ બ્રિજમોહન અગ્રવાલે કહ્યું કે અમારો એ પ્રયાસ છે કે નિષ્પક્ષ ચૂંટણી થાય અને મજબૂત સંગઠન બનીને વેપારીઓનું ભલું। આજ ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ એસોસિએશન ફોસ્ટા કા ચુનાવ હૈ, ઉસમે 55 પ્રત્યાશી ખડે હૈ। 70,000 વેપારીઓ કી યે સંસ્થા આજ અપને લોકતંત્ર કે હિસાબ સે ચુનાવ પ્રણાલી મેં આગે બઢ રહી હૈ। ઇસમે હમારે 100 લોગોને ફોર્મ ભરા થા, ઉસમે રહેતે રહેતે અભી 55 પ્રત્યાશી ચુનાવ લડ રહે હૈ। 55 પ્રત્યાશીઓ મેં ભી 4 પ્રત્યાશીઓને અપના મના કરને કે બાદ 51 પ્રત્યાશી કે ભાગ્ય કા આજ ફેસલા હોગા। ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ एसोसिएशन, जिसके 70,000 व्यापारी है, प्रतिदिन 4 करोड़ मीटर कपड़ा बनता है, उसको उस संस्था के सबसे मान्य संस्था फोस्टा के आज जो चुनाव है उसमें नेक निर्भीक निडर और सरकार के जितनी भी पॉलिसीज है उसका लाभ दिलाने के लिए जो भी अगर व्यापारी वर्ग आगे आता है, तो मैं ये मानता हूँ कि आने वाला जो चुनाव है वो हमारे कपड़ा बाजार के लिए हितकारी होगा। देखिए, 211 मार्केट के अंदर 636 वोटर है, उसमें 5 वोटर डबल है, उसमें 631 वोट आज हमारा वोटिंग करेंगे और अभी मतदान 11 बजे शुरू हुआ है। हम मानते हैं कि अभी तक तो 70-80 वोट आए हैं, बाकी आज शाम 5 बजे तक वोटिंग चलेगा, तब तक 90 से 95% वोटिंग होने की उम्मीद है। 6 बजे के बाद काउंटिंग शुरू होगी, देर रात 10:30 11-12 बजे तक शायद इसके रिजल्ट घोषित हो जाएंगे।